हेलो वेलकम टू कृष्णा एकेडमी फ्रेंड्स, आज आप धोरण दस विषय से गुजराती गाला एसाइनमेंट 2021। मित्रों आज पेपर त्रण सेक्शन सी व्याकरण विभाग मुकवाना छे। मित्रों आनी पहले आप पेपर बे नो सेक्शन सी व्याकरण विभाग मुकी दीधेल छे। मित्रों गुजराती में पेपर बे नो व्याकरण विभाग मुकाई गयो छे। आज पेपर त्रण नो सेक्शन सी व्याकरण विभाग जोईए। मित्रों तो कृष्णा एकेडमी ने सब्सक्राइब कर लेजो मित्रों। इंग्लिश ना वीडियो पण पेपर त्रण ना एक विडियो मुकी दीधेल छे, एनो हवे एना पछीना बीजा विडियो द्वारा अपलोड करवामां आवशे। हवे आपणे व्याकरण विभाग जोईए तो माग्या प्रमाणे उत्तर लखो, ऑप्शनमांथी शोधवाना छे। मित्रों प्रश्न पहेलो छे, साची जोड़नी शोधीने लखो, साची जोड़नी शोधीने लखो। पहेली जोड़नी छे दीप्तिवंत, दीप्तिवंत मित्रों आ ब्लू अक्षर लखेली छे तो खोटी जोड़नी छे। मित्रों तो साची जोड़नी क्या छे मित्रों, वचनी जोड़नी छे दीप्तिवंत। आ त्रण ऑप्शन आपेला छे तेमां दीप्तिवंत छे बराबर, वचनी जोड़नी साची छे। तो दी केवो छे द दीर्घ ई छे बराबर, पछी त केवो छे हस्व ई छे, तो वचनी जोड़नी साची छे दीप्तिवंत। तो बीजो शब्द छे प्रशंसा, तो मित्रों आ ब्लू अक्षर लखेल छे खोटी जोड़नी छे, तेने आपणे साची जोड़नी आ ऑप्शनमांथी शोधवानी छे। मित्रों तो ऑप्शन त्रीजो साचो छे मित्रों, केवो छे प्रशंसामां ऑप्शन त्रीजो साचो छे। तो स बराबर, स सकोरानो छे बराबर, अने स क्यो छे छेले सगड़ीनो स आवशे, तो प्रशंसा त्रीजो ऑप्शन साचो छे। तो दीप्तिवंतमां तो वचनी जोड़नी साची छे मित्रों, दीप्तिवंतमां अने प्रशंसामां छेली जोड़नी साची छे। मित्रों हवे आपणे प्रश्न बे जोशुं, सत वत्ता धा, श्रत वत्ता धा शब्दनी साची संधि जोड़ो तो श्रद्धा श्रद्धा थशे। मित्रों सत वत्ता श्रत वत्ता धा एटले के श्रद्धा, तो वचन ऑप्शन साचो छे मित्रों श्रद्धा। क्यो मित्रों ऑप्शन साचो छे श्रद्धा, वचन ऑप्शन छे ते साचो छे, तो लाल अक्षरमां साचा जवाब लखेला छे मित्रों। तो त्रીજો આપણે પ્રશ્ન જોઈએ તો માનવભક્ષી શબ્દનો સમાસ ઓળખવાનો છે। માનવભક્ષી શબ્દ છે તો માનવભક્ષી કેવો સમાસ છે મિત્રો, ઉપપદ, માનવનો બરાબર ભક્ષણ કરનાર, નાર આવે છે એટલે ઉપપદ બને, માનવનું ભક્ષણ કરનાર એટલે માનવભક્ષી। તો આ કયો સમાસ છે મિત્રો, ઉપપદ સમાસ છે, છેલ્લે નાર આવે કોઈ શબ્દમાં બર કરનાર કે બરાબર રખડનાર કે ફરનાર કે, તો નાર આવે એટલે કે ઉપપદ સમાસ થશે, માનવનું ભક્ષણ કરનાર એટલે ઉપપદ સમાસ થશે, છેલ્લો આવો ઓપ્શન છે તે સાચો છે ઉપપદ। હવે પ્રશ્ન ચાર જોશો મિત્રો, જોડકા જોડવાના છે, કર્તરી વાક્યરચના અને કર્મણી વાક્યરચના જોવાની છે મિત્રો। તો કર્તરી વાક્યરચના છે તો બીજા નંબરનો ઓપ્શન સાચો છે મિત્રો, તો કર્તરીમાં તો વ્યક્તિ બરાબર, એમાં થી કેવું આવશે નહીં, કર્તરીમાં શું છે એટલે કે આપણે ઇંગ્લિશમાં કહીએ તો એક્ટિવ આવે ને કર્મણી એટલે પેસિવ થાય, તો કર્તરી એટલે શું થશે મિત્રો, શ્રીમદે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો એટલે પોતે જાતે, ને આ કર્મણીમાં શું આવશે ગાંધીજી થી આવે, ગાંધીજી વડે કે ગાંધીજી થી તેમના અનુરાગી થવાયું, તેમના એટલે કોના, એના ગુરુ શ્રીમદના। તો કર્તરીમાં કયું આવશે મિત્રો, આ બીજો નંબરનો ઓપ્શન આવશે, શ્રીમદે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો એ કર્તરી વાક્ય રચના છે, અને કર્મણી છે એમાં થી આવશે મિત્રો। તો કર્મણી રચનામાં પેલો ઓપ્શન છે કે ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું, તો લાલ અક્ષરમાં સાચા જવાબ છે મિત્રો। હવે પ્રશ્ન પાંચ જોઈએ તો આપણી બબલીની જ પગલી જાણીએ, તો વાક્યમાં અલંકારનો પ્રકાર જાણવાનો છે, તો મિત્રો જ્યારે વાક્યમાં જાણી આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને, જાણે શબ્દ યાદ રાખવાનો છે। તો જાણે શબ્દ આવ્યો તો કયો ઓપ્શન આવશે મિત્રો, ઉત્પ્રેક્ષા અલંકાર બનશે, તો આપની બબલીની જ પગલી જાણે, તો અલંકારનો પ્રકાર જાણવાનો છે, જાણે શબ્દ આવે જ્યારે વાક્યમાં ત્યારે કયો અલંકાર બને મિત્રો, આ ત્રીજો ઓપ્શન છે ને ઉત્પ્રેક્ષા અલંકાર બનશે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો અભણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે મિત્રો, તો આ ભણ શબ્દ છે ને એ મૂળ શબ્દ છે, એમાં અ આગળ લાગેલો છે, આગળ શબ્દ કોઈ લાગેલો એટલે પૂર્વ પ્રત્યય કહેવાય મિત્રો બરાબર, મૂળ શબ્દ કયો છે ભણ, આગળ કયો શબ્દ લાગેલો છે અ લાગેલો છે, તો આગળ શબ્દ કોઈ એક લાગેલો હોય વધારાનો તો એને પૂર્વ પ્રત્યય કહેવાય, તો પહેલો ઓપ્શન સાચો છે પૂર્વ પ્રત્યય, અભણમાં અ આગળ લાગેલો છે એટલે કે પૂર્વ પ્રત્યય થશે મિત્રો। સાતમો પ્રશ્ન જોયો તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો, તો એમાં બે સમાનાર્થી શબ્દ શોધવાના છે મિત્રો, સંમતી તો કે મંજૂરી થાય, સંમતિ એટલે શું થશે મિત્રો મંજૂરી થશે, સાથ અને આભાર છે પણ સંમતિ એટલે આપણો પહેલો જ ઓપ્શન સાચો છે, સંમતિ એટલે થશે મંજૂરી। હવે બીજો સમાનાર્થી શબ્દ જોઈએ સંધેવો, આ ગામડાનો શબ્દ છે બરાબર, સંધેવો તો સંદેશો થશે મિત્રો, આ ત્રીજો ઓપ્શન સાચો છે। તો મિત્રો ફરી એકવાર જોઈએ કે સંમતિ એટલે શું થશે, સમાનાર્થી શબ્દ મંજૂરી થશે, અને બીજો શબ્દ છે સંધેવો એટલે કે સંદેશો થશે, આ ત્રીજો ઓપ્શન સાચો છે સંદેશો। હવે આઠમો પ્રશ્ન જોઈએ તો ઉપદેશ સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધવાનો છે મિત્રો, ઉપદેશ, આ ઉપદેશ છે એને અનુભવી શકાય,
जो कोई व्यक्तिनुं नाम होय तो व्यक्तिवाचक, के शहेरनुं नाम होय तो व्यक्तिवाचक बने, बराबर। तो आमां क्रिया तो छे नहीं, एटले अनुभवी शकाय उपदेशने, आपणे उपदेशने अनुभवी शकाय एटले भाववाचक संज्ञा छे मित्रों। उपदेश केवुं छे? भाववाचक संज्ञा छे। હવે મિત્રો નીચેના પ્રશ્નોના માગ્ય પ્રમાણે ઉત્તર લખવાના છે। રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે। તો રૂઢિપ્રયોગ છે ગજ ગજ છાતી ફૂલવી, એટલે ખૂબ જ આનંદિત થવું। મિત્રો ગજ ગજ છાતી ફૂલવી એટલે શું થશે મિત્રો? ખૂબ આનંદિત થવું। પ્રશ્ન 10 જોઈએ તો નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે। પાણી પહેલાં પાડ નહીં પણ પાડ આવે મિત્રો। એક બરાબર બાજુમાં એક લીટો કરવાનો રહી ગયો છે મિત્રો। પાણી પહેલાં પાડ નહીં પણ પાડ બાંધવી, પાણી પહેલાં પાડ બાંધવી એટલે કે અગમચેતી વાપરવી। આપણે ખબર હોય કે કોઈ ભાઈ બરાબર ખરાબ થવાનું છે એ પહેલાં આપણે એના પગલાં ભરી લેવા, એટલે કે આપણે કાળજી લેવી કે આ ખરાબ બનાવ ના બને એના માટે આપણે કાળજી લેવી। તો પાણી પહેલાં પાડ બાંધવી એટલે શું થશે? અગમચેતી વાપરવી, એટલે કે એ ખરાબ બનાવ ના બને તેના માટે તૈયારીરૂપ અગાઉથી પગલાં લેવા। અહીંયા પડને બદલે પાડ આવશે, પાણી પહેલાં પાડ બાંધવી એટલે કે અગમચેતી વાપરવી। 11મો પ્રશ્ન જોઈએ મિત્રો। શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે। શબ્દ સમૂહ માટે શું લખવાનું છે મિત્રો? એક શબ્દ લખવાનો છે ખેતરની ચોમેર ખેડિયા વિનાની છોડાતી પટ્ટી। ખેતર હોય બરાબર, એમાં ચારે બાજુ એક પટ્ટી છોડી દેવામાં આવે છે, જ્યાં ઘાસ ઉગે છે એને શેઢો કહેવાય। શું કહેવાય મિત્રો? શેઢો। ખેતરની ચોમેર ખેડિયા વિનાની પટ્ટી કે જ્યાં ઘાસ ઉગે છે તો બરાબર એને શેઢો કહેવાય। તો એક શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ આપણે, શેઢો કહેવાય। પ્રશ્ન 12 જોઈએ તો નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખવાનો છે। નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખવાનો છે। પ્રત્યક્ષ છે તો એનો વિરોધી શબ્દ થશે બરાબર, પ્રત્યક્ષનો થશે પરોક્ષ। પ્રત્યક્ષનો વિરોધી શબ્દ થશે પરોક્ષ થશે। 13મો પ્રશ્ન જોઈએ તો બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવવાનો છે। તો એક સરખા આપણે દેખાવમાં એક સરખા લાગે પણ હકીકત એક સરખા હોતા નથી, એનો અર્થભેદ જણાવવાનો છે। એક તો શબ્દ છે મિત્રો જનમોત્રી અને બીજો છે જમનોત્રી। જનમોત્રી અને જમનોત્રી, તો જનમોત્રી આપણે કે બરાબર, તો આ જન્મ પત્રિકા આપણે ગઢાવીએ એ બરાબર, આપણે જન્મ પત્રિકા ગઢાવીએ એ થાય જન્મોત્રી, અને જમનોત્રી એટલે કે જમના નદીનું મૂળ સ્થાન ક્યાંથી ઉત્પન્ન થાય? જમના નદી, એ જમના નદીનું મૂળ સ્થાન એટલે જમનોત્રી કહેવાય, આ યાત્રાધામ છે ફરવાનું મિત્રો। તો જોડણી ભેદે થતો અર્થભેદ જણાવવાનો છે। જનમોત્રી એટલે કે આપણી બરાબર જન્મ પત્રિકા થાય, એટલે ભવિષ્યને આપણે જોઈએ ને ભવિષ્ય જોવરાવીએ, જન્મ પત્રિકા થાય, અને જમનોત્રી એટલે જમના નદીનું મૂળ ઉદગમ સ્થાન થાય જમનોત્રી, એટલે કે ફરવાનું યાત્રાધામ છે। 14મો પ્રશ્ન જોઈએ તો નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો। તો ગામડામાં બોલે મૌર્ય, તો મૌર્ય થા એટલે કે આગળ થા, પહેલા થા, તો મૌર્ય એટલે શું થશે મિત્રો? પહેલા। તો તળપદો શબ્દ છે મૌર્ય, તો કે મૌર્ય એટલે કે અગાઉની, અગાઉ જૂના જમાની વાત કરતા મૌર્ય, તો મૌર્ય એટલે શું થશે? પહેલા થશે, એનું સાચો શબ્દ છે શિષ્ટ શબ્દ મૌર્ય એટલે પહેલા। 15મો પ્રશ્ન જોઈએ તો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે। તો વાક્ય છે કે હું શોષણખોર છું, તો કેવો પૂછો ને એટલે તમને વિશેષણ મળે, હું કેવો છું? શોષણખોર, હું શોષણખોર છું, તો કેવો? તો કે શોષણખોર, તો વિશેષણ કયો આવશે મિત્રો? શોષણખોર આવશે। આ શોષણખોરનો પ્રકાર જણાવવાનો છે, તો કે ગુણ થયો, ભલે શોષણખોર ખરાબ હોય કે સારું હોય પણ ગુણ તો છે ને મિત્રો। વિશેષણ શું છે? શોષણખોર છે, પણ એ શું બતાવે છે? પ્રકાર કયો છે? ગુણવાચક વિશેષણ છે મિત્રો। કયું છે? ગુણવાચક વિશેષણ છે। 16મામાં ક્રિયા વિશેષણ શોધીને લખવાનું છે। આગળના શબ્દમાં આપણે શું કહ્યું હતું મિત્રો? વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો હતો। હવે 16મામાં છે ક્રિયાની વિશેષણ, ક્રિયાની વિશેષતા શોધવાની છે અને તેનો પ્રકાર લખવાનો છે। તો આપણે વાક્ય છે કાળુની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યા, તો સરી પડવાની ક્રિયા કેવી રીતે? ડબડબ છે ને ક્રિયા કઈ છે આપણી પાસે? સરી પડ્યા, તો સરી પડ્યા આંસુ, તો કઈ રીતના સરી પડ્યા? ડબડબ, તો ક્રિયા વિશેષણ કયું છે મિત્રો? ડબડબ થશે, ને સરી પડવાની ક્રિયા કેવી રીતે? ડબડબ થઈ છે, તો એ રીતિવાચક છે, રીત બરાબર, પ્રકાર કયો છે? રીતિવાચક ક્રિયા વિશેષણ છે। તો કાળુની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યા, તો કેવી રીતના સરી પડ્યા? તો ક્રિયાપદને પૂછવાનું, તો ડબડબ આવશે ક્રિયા વિશેષણ છે, અને એનો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ છે। 17મો શબ્દ છે મિત્રો સ્મૃતિ, શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડવાના છે મિત્રો। તો સ્મૃતિ શબ્દ છે, પહેલાં તો સ અડધો છે એટલે સ આવશે બરાબર, પછી મૃ છે તો એમાં મ આવશે, પછી અંદર રૂ છે તો રૂ આવશે, ને પછી ત આવશે, ને છેલ્લે હસ્વ ઈ છે તો ઈ આવશે મિત્રો। તો સ વત્તા મ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ, મિત્રો આમાં ત્રણ વ્યંજન છે સ મ અને ત, એમાં ખોડ આવશે મિત્રો, નીચે લીટા કરેલા છે, ખોડા શબ્દ બતાડવાના છે, એમાં કલર કરેલા નથી મિત્રો। તો સ મ અને ત, તો નીચે લીટા દેખાય છે મિત્રો તમને, ખોડા અક્ષર કરેલા છે। તો સ્મૃતિ શબ્દના સ્વર વ્યંજન છૂટા પાડવાના છે, સ વત્તા મ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ, સ
म अने तो ये त्रणेय अक्षर नीचे मैं खोड़ा करेला छे। हवे आपणे प्रश्न 18 मां जोईए तो नीचेना वाक्यनी भावे वाक्य रचना बनावानी छे। दीदी अहीं नहीं आवे तो दीदी थी अहीं नहीं अवाय। मित्रों भावे रचना शुं थशे? दीदी अहीं नहीं आवे तेनी वाक्य रचना શું થશે? દીદીથી અહીં નહીં અવાય, આ એની ભાવે રચના થઈ। મિત્રો લાલ અક્ષરમાં બધા જવાબ સાચા છે। હવે 19મો પ્રશ્ન જોઈએ તો નીચેની પંક્તિમાંથી આપણે છંદ ઓળખાવવાનો છે। તો ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દર્શની, આ એક શિખરણી છંદ છે મિત્રો। બરાબર, તમારે એમાં બંધારણને બધું પાકું કરવું પડે ત્યારે તમને એમાં માત્રા ગણવાની એવું બધું કરવાનું હોય છે મિત્રો, લઘુ ગુરુ ને એવું બધું આવે। પણ તમારે અત્યારે અહીંયા ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દર્શની, અત્યારે છંદ આપણે ડાયરેક્ટ લખેલ છે, શિખરિણી છંદ છે। કયો છે મિત્રો? શિખરિણી છંદ છે। પ્રશ્ન 20મો જોઈએ તો હરિગીત છંદનું બંધારણ જણાવવાનું છે। તો દરેક છંદનું બંધારણ પાકું કરી લેશો, એક તમને પૂછાવાનું છે મિત્રો। તો હરિગીત છંદ છે તેનું બંધારણ કયું છે? માત્રા, એમાં માત્રા કેટલી છે? ને માત્રા દરેક ચરણમાં 14 હોય છે। હરિગીત છંદમાં માત્રા દરેક ચરણમાં કેટલી? 14 હોય છે। ચરણ 4 હોય છે, તાલ કેટલામાં આવે છે? 14મી અને છેલ્લી માત્રાએ તાલ આવે છે। બરાબર, હરિગીત છંદના બંધારણમાં આપણે જોઈએ તો માત્રા દરેક ચરણમાં 14 હોય છે, ચરણ 4 હોય છે, તાલ 14મી અને છેલ્લી માત્રાએ હોય છે મિત્રો। મિત્રો આજે આપણે આ પેપર ત્રણનો સી વિભાગ એટલે કે વ્યાકરણ વિભાગ જોયો। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, શેર કરશો, બરાબર, ને કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। ઓકે, થેન્ક યુ।